એક્ઝિક્યુટર હોય કરવું, એટલે મેં કોઈ એમાં વિલ ડિસ્ટર્બ નહીં થાય. એ લિસ્ટ છે ને તમારે રાખવું રોજનું, અને રોજ તમને જેમ મૂડ આવે કે આજે આણે બહુ સારી સેવા કરી એટલે આજે આપણે એના 60% લખો, કાલે મારી જોડે વાંકું પાડ્યું તો એ 60ના 30 કરી નાખો. એટલે એક તો પેલી સાસ ભી કભી બહુ થી વાળી સિરિયલની માફક આપણને એક એક્ટિવિટીને કંઈક રહે સાથે, એમ હા વહુઓનું જરા આમ બરાબર, અને પેલું કાગળ ઉપર પ્લસ માઇનસ થતું જાય એમાં છેલ્લું જે હશે તે વખતનું તે ચાલશે એનો વહીવટ. એમ એ તો હળવી વાત થઈ, પણ છેલ્લી વાત એક કરીને હું વિરમીશ. મિત્રો આ પણ એક નાનકડી હળવી વાત, મનનો વિરામ છે ને એટલે એમ થાય કે ભાઈ મનને વિરામ માટે થોડોક આરામ જોઈએ, થોડીક હળવાશ જોઈએ. યસ, અને આ મારા રણછોડજી જેવા હોય ને એટલે પાકા, તમે જો હસતા ને હસતા એમ, પેલા હામો યમરાજા આવે ને તો એ પાછો ભાગે કે યાર આને લઈને જવાનો મતલબ નહીં, યાર આ તો બધાને આમ દાંત કઢાવે છે એમ, પેલા કાઠિયાવાડની ભાષામાં કહીએ તો. તો આ ખરેખર યમરાજની જ વાત છે અને એનાથી વિરમીશ ગભરાતા નહીં, એમાં કંઈ ગભરાવા જેવી વાત નથી. પણ વાત એવી છે, કાલે રવિવાર છે એમ રવિવારની બપોર હતી અને અહીંયા પાટણના વાડામાં એક શેઠ બિચારા બેઠા હતા શાંતિથી. એને જોયું કે ચાલો બારી બહાર પેલો પાડો બંધાય છે, એટલે સમજ્યા કે આ પાડો તો લાગે છે યમરાજ જેવો, તો પાછળથી યમરાજ જ હતા. એને થયું કે આ તો ચાલો મારો નંબર લાગ્યો, હા મારો વહેલો નંબર, આમાં સિનિયોરિટી નથી તો આપણે વાત કરીને એમ. એટલે યમરાજે નોક કર્યું કે ભાઈ ચાલો તમારો ટાઈમ થઈ ગયો છે પરવારીને, હવે જવાનું છે. કે યાર આવું શું કરો છો યાર, મને થોડુંક કે નહીં નથિંગ ડુઈંગ, ઉપર તમારો દિવસો ભરાઈ ગયા છે. એટલે પછી કે પણ હવે એક કામ તો કરો યાર, આપણે તમે આપણા દોસ્ત હું તૈયાર છું, પણ આપણે ત્યાં જે માન્યતા છે ને કે ભાઈ આ જન્મ પૂરો થાય એટલે હવે પાછો આપણો જીવ છે તે નવા જન્મમાં જવાનો, એટલે મારે હવે નવા જન્મમાં હું થવાનો શું, આ જન્મમાં તો પાટણનો શેઠ થયો પણ આવતા જન્મમાં શું થવાનું. એટલે યમરાજ કે એમ કંઈ પેપર ફોડાતું હશે કે છે, એવું ના હોય કે ચાલો તમે. એટલે પણ પેલો તો પાછો આમ બરાબર પાટણવાસી એટલે છોડે નહીં ને એમ, કે સિદ્ધરાજ જયસિંહના પ્રભાવમાં બરાબર, એટલે કે છે કે પણ કંઈક કરો એમ. એટલે પછી યમરાજને થયું કે સારું આ બલા હવે છૂટશે નહીં, તે કે સારું ભાઈ જો સાંભળ, હવે જે છે તારે અવતરવાનું છે, આ તારો જે સામે પેલો છે ને ગેરેજમાં પેલો તારો ડ્રાઈવર, એની પત્ની છે પ્રેગ્નન્ટ છે, એને એક બે દિવસમાં બાળક અવતરવાનું છે, તો તારો વારો તારા ડ્રાઈવરની પત્નીને પેટે તું એનો બાળક થઈને એનો પુત્ર થઈને જન્મવાનો છે. જે થયું એ કે છે હરી ઈચ્છા શું, પણ કે એક બે મિનિટ પેલા પાછી વાત તને કહી તોય કે સાહેબ બે મિનિટ હું જરા ફ્રેશ થઈને આવું, કે છે હું મારા બેડરૂમમાં જઈને. એટલે ગયા બેડરૂમમાં, નીચે ત્યાં ખાનું ખોલ્યું, રણછોડભાઈ તમારે જો કોઈ પાકો પાકો એટલે હા, ખાનું ખોલ્યું ને અંદરથી કાઢ્યું વ્હીલ, અને વ્હીલની અંદરના એક ફકરામાં ચેક ચૂકી કરીને લખી દીધું કે ભાઈ મારી બધી સંપત્તિ હું ગુજરી જાઉં પછી મારા ડ્રાઈવરની પત્નીને ત્યાં જે સંતાન બાળક છોકરો અવતરે એને હું આપવાનું ઠરાવું છું. હવે મિત્રો વિચાર કરો, જો વ્હીલ દ્વારા પાટણવાસી આટલું પરફેક્ટ પ્લાનિંગ કરતો હોય તો પછી બાકી કહેવાનું શું. માના આશીર્વાદ હોય માનો પરિવાર તો આમાં કાંઈ કશું થાય નહીં. મિત્રો આ એક મની મેજિકનો વિષય મેં શક્ય એટલી સરળતાથી તમને યાદ રહે આ 5 ગુરુ મંત્રો જે યાદ રહે તો મને માય ટ્રીપ ટુ પાટણ વિલ બી વર્થ ઇટ. બાકી જેમ કહ્યું છે કે જીવનમાં કંઈ પણ હાંસલ કરવું હોય તો એક દ્રષ્ટિબિંદુ, હા યુ હેવ ટુ કલ્ટિવેટ દેટ ઇનસાઇટ, દેટ વિઝન, દેટ ફોરસાઇટ. એટલે એક શાયરે ખૂબ સુંદર લખ્યું છે કે નજર કો બદલો તો નજારે બદલ જાયંગે, નજર કો બદલો તો નજારે બદલ જાયંગે, સોચ કો બદલો તો સિતારે બદલ જાયંગે, દિશા કો બદલને કી જરૂરત નહીં હૈ, દિશા કો બદલને કી જરૂરત નહીં હૈ, કિનારે પહોંચને કો
નૌકા હી કાફી હૈ. મિત્રો, તમારી હોડીને જો તમે યોગ્ય દિશા આપી હશે તો પછી દિશાઓ સાથે પણ છેડછાડ કરવાની કોઈ જરૂર નથી, તમે કિનારે પહોંચીને રહેવાના છો. આપ સૌએ મને ખૂબ પ્રેમથી, ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ ફરીથી ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ. ખૂબ જ હળવી શૈલીમાં મનના મેજિક અને એના પાવર વિશે આપણને માનનીય મુકેશભાઈ સાહેબે આપણું ખૂબ સુંદર માર્ગદર્શન કર્યું. આપણે તાળીઓથી એમને અભિનંદીએ. મુકેશભાઈ સાહેબ, બહાર ઠંડી બહુ છે પણ અમારે ગરમ નાસ્તાનું આયોજન છે, એટલે આપણે આ સેશનને કન્ટિન્યુઝ રાખીએ. અલ્પવિરામ પણ આપણે પછી જ લઈશું અને માટે પ્રશ્નોત્તરીના દોરને આગળ વધારીએ છીએ. પ્રશ્નોત્તરી માટે હું દર્શકભાઈને વિનંતી કરીશ, આપણા કન્વીનરશ્રી. સર, પહેલો પ્રશ્ન છે રઘુપતિ યોધવજીભાઈ વ્યાસ. રઘુપતિભાઈ, એવું છે કે ઇન્કમ ટેક્સમાં સિનિયર સિટીઝનની જે એજ લિમિટ છે એ 65 છે, જ્યારે ગવર્મેન્ટમાં અને બીજી ઘણી બધી જગ્યાએ એ એજ લિમિટ 58 કે 60 છે. માટે ઘણી વખત માણસ રિટાયર થાય એ પછી પણ એ ગેનફુલ ઇન્કમ ધરાવતો હોય એ ટેક્સ લેબમાં એમને રહેવું પડતું હોય છે. તો આ વિશે દર્શકભાઈ, આ મુદ્દો આજથી થોડાક વર્ષો પહેલાંની આ સમસ્યા હતી. છેલ્લા 2 વર્ષથી કાયદામાં સુધારો થઈ ગયો છે અને 60 વર્ષની ઉંમરે સિનિયર સિટીઝનનું બિરુદ આપને મળે છે. ઇનફેક્ટ આ અંગે જે એમણે વાત કરી, બહુ વખતથી અમારી રજૂઆત હતી. અમને આનંદ છે કે ઇટ હેઝ બીન બ્રોટ ટુ ધી એજ ઓફ 60, સો યુ હેવ નથિંગ ટુ વરી. અને 60 એટલે 31 માર્ચ સુધી પણ જો તમે 30 માર્ચે તમારી વર્ષગાંઠ હોય તો 363 દિવસની તમારી આવક ઉપર પણ તમને સિનિયર સિટીઝનનો એ લાભ મળશે. એ વર્ષના અંત પહેલાં તમે 60 વર્ષ થઈ ગયા હો તો કોઈ વાંધો નથી. સેકન્ડ ક્વેશ્ચન છે, દેવદત્તભાઈ જૈન એ એડવોકેટ છે પાટણમાં. એમનો ક્વેશ્ચન છે કે સગીરના નાણાં જે PPFની અંદર ઇન્વેસ્ટ થતા હોય છે ત્યારે બેંકની અંદરથી એનું ઇન્ટરેસ્ટ મળતું હોય છે, પણ એમનું કહેવું છે કે અમારું એવું માનવું છે કે આમાં કંઈક એક કરેક્શન છે, કે આ ઇન્ટરેસ્ટ ન મળવું જોઈએ અથવા તો ગવર્મેન્ટમાં એવું કંઈક સ્ટેટસ થયેલું છે, તો આમાં એક્ઝેક્ટ આની પાછળનું સત્ય શું છે? જી મિત્રો, એક તો છેલ્લા થોડાક વર્ષોથી આ એક મુદ્દો આપે ખ્યાલમાં રાખવો જરૂરી છે. એમાં સૌથી પહેલાં તો એક મનમાં બહુ સ્પષ્ટ રાખજો કે સગીર હોય એટલે માઇનોરના કોઈ પણ PPF અકાઉન્ટમાં રોકાણ ન થઈ શકે, અથવા તો રોકાણ થાય તો સમસ્યા થાય, વ્યાજ ન મળે, એ વાત ખોટી છે. દેર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ. ખાલી એના સાથે એક રાઇડર એવું છે કે માઇનોર એ માઇનોર છે, સગીર એ સગીર છે, એટલે એના માતા કે પિતા જે એના નેચરલ ગાર્ડિયન હોય એણે આ રોકાણની જવાબદારી લેવાની હોય છે. હવે PPFના રૂલ્સ પ્રમાણેનો નિયમ એવો છે કે જે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા માટેની જે મર્યાદા છે એમાં એવું છે કે વ્યક્તિ પોતે પોતાના ખાતામાં કે એના સગીર વયના સંતાનના વાલી તરીકે જે રોકાણ કરે એની સંયુક્ત રોકાણ મર્યાદા 1 લાખ છે. એટલે ઘણીવાર શું બને કે તમે એમ સમજો કે તમારા સગીર સંતાનના ખાતામાં 1 લાખ રૂપિયા મૂક્યા અને તમે એમ માનો કે હું મારા ખાતામાં 1 લાખ રૂપિયા મૂકું છું અને બંને 1 લાખ રૂપિયાના બેંક એકાઉન્ટો એક જ બેંકમાં કે એક જ પોસ્ટ ઓફિસમાં છે. પહેલાં કોઈને આના વિશે બહુ ઓબ્જેક્શન કે ખબર નહોતી એટલે નહોતું થતું બહુ પ્રશ્ન, પણ હવે અવેરનેસ એ લોકોમાં આવી ગઈ છે એટલે ધે નો કે ભાઈ આ એક જ જગ્યાએ જો એક જ વ્યક્તિએ 2 લાખ રૂપિયા કર્યા છે તો દેટ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ્સ ઓફ PPF. એટલે એ લોકો એમ કહેશે કે ભાઈ અમે તમને બેમાંથી 1 ખાતાના 1 લાખ ઉપર વ્યાજ નહીં આપીએ.
સો ધેન યુ હેવ અ પ્રોબ્લેમ. એટલે તમારે એટલું જ ખ્યાલ રાખવાનું છે કે સી તમે વ્યક્તિગત રીતે તો તમારા માટે ઘણા બધા રોકાણ છે. તમે નોકરિયાત હો તો પીએફ હોય, તમે જીવન વીમાનું પણ કરી શકો, તમે એમ સમજો કે મકાનનું લોન લીધી હોય અને એનું ઇન્સ્ટોલમેન્ટ હપ્તો ભરતા હો તો એમાં પણ જે એટીસીના એટીસી માટે તમારા વ્યક્તિગત કેસમાં તમે ઘણું બધું કરી શકો છો. પીપીએફ તમારા સગીર વયના સંતાનના ખાતામાં દર્શકભાઈ મૂકવા પાછળ મેં જે આયોજન સમજાવ્યું એ સગીર વયના બાળકની મૂડી ઊભી કરવાની છે. 18 વર્ષનું થાય બાળક ત્યાં સુધીમાં 44 લાખ રૂપિયા ઊભા થયા હોય તો આજે દીકરીનું લગ્ન એમાંથી લગભગ પાર પડી શકે ઓલમોસ્ટ. અથવા તો તમારે દીકરો હોય તો એને પરદેશ ભણવા મોકલવો હોય તો એ થઈ જાય, તો એ પોસિબલ છે. માટે યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ ધેટ, જે અન્યથા પોસિબલ નથી વિથ ધીસ રિટર્ન. સો ફોકસ ઓન પીપીએફ ફોર ધ માઇનર્સ અને મેજર્સમાં થિંક ઓફ અધર ઇન્વેસ્ટમેન્ટ્સ. ડૉક્ટર ઉમેશ શાહનો એક ક્વેશ્ચન છે. તમારી દ્રષ્ટિએ બેસ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કેવી હોવી જોઈએ? આઈ થિંક મેં ઓલરેડી જવાબ આપ્યો છે. થિંક ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ પિરામિડ એન્ડ ડોન્ટ લે ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. અને તમે જુઓ મિત્રો કે જ્યારે પ્રોપર્ટી ચાલતી હતી ત્યારે વર્ષો સુધી સોનું ફ્લેટ રહ્યું, સોનું બિલકુલ સ્ટેટસ કો હતું. પછી જ્યારે પ્રોપર્ટીમાં સ્ટેગ્નેશન આવ્યું સોનું ભડકે લાગ્યું. સોનાનું જ્યારે ક્વાયટ હતું ત્યારે ચાંદીનો નંબર લાગ્યો. એટલે ઓલ ડિફરન્ટ પ્રોડક્ટ્સ યુનો, દરેક રેસના ઘોડા જેવું છે કે રેસમાં બધા ઘોડા એક સાથે ના દોડે, જે દિવસે જેનો નંબર લાગે એવો. એટલે તમારી પાસે જો બધા પાણીદાર ઘોડા હોય તો એક નહીં તો બીજો નહીં તો ત્રીજો ઘોડો તો દોડશે, એટલે તમે અવ્વલ રહેશો હંમેશા. પ્રવીણભાઈ મોદીનો આ ક્વેશ્ચન છે. H1 વિઝા ઓનર હોય અને બેંકમાં FD કે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ ઇન્ટરેસ્ટનું જે ઇન્કમ થાય છે અથવા તો ઇન્ડિયામાં એના ઇન્વેસ્ટમેન્ટની જે ઇન્કમ થાય છે એને ફોરેન IT રિટર્ન્સમાં બતાવવી પડશે કે ઇન્ડિયાની અંદર એને સેપરેટ રિટર્ન એનું ફાઇલ કરવું પડશે? એટલે યુ આર ટોકિંગ ઓફ એન NRI હુ ઇઝ લિવિંગ ઇન ધી US. એટલે એ અમેરિકામાં રહેતો હોય, અમેરિકાનો ટેક્સ રેસિડેન્ટ હોય તો સ્ટ્રિક્ટલી સ્પીકિંગ અમેરિકન લો રિક્વાયર્સ કે એણે ઇન્ડિયાની ઇન્કમ ત્યાં દર્શાવવી જોઈએ, સ્ટ્રિક્ટલી સ્પીકિંગ. હા, હવે આટલા વર્ષો સુધી માત્ર ઇન્ડિયન્સ નહીં, અમેરિકામાં ઇન્ડિયન્સ, ચાઇનીઝ, જ્યુઝ, જે ગણો એ બધા જ, એ લોકો એમની ઓવરસીઝ ઇન્કમ કોઈ બતાડતા નહોતા. છેલ્લા કેટલાક વર્ષોથી હવે ઓબામાજી આવ્યા છે અને અમેરિકન ઇકોનોમી પર પ્રેશર આવ્યું છે ત્યારથી એ લોકો દે હેવ બીકમ મોર વિજિલન્ટ. સો યુ હેવ ટુ બી અ લિટલ મોર વોચફુલ અને થોડુંક સ્ટ્રેટેજિક પ્લાનિંગ. પણ કાયદામાં ટેકનિકલી યુ આર રિક્વાયર્ડ ટુ શો, પ્રેક્ટિકલી હાઉ યુ કેન કેમોફ્લેજ ધ ડિફરન્ટ વેઝ. ડૉક્ટર વિપુલ મોદીનો આ ક્વેશ્ચન છે કે તમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવતા હો તો એમાં તમારી દ્રષ્ટિએ 3 પેટર્નમાંથી કઈ પેટર્ન બેઝ છે? પ્રાઇવેટ લિમિટેડ ફર્મ, પાર્ટનરશિપ ફર્મ કે ટ્રસ્ટ ફોર્મેશન? સી ઇટ ઓલ ડિપેન્ડ્સ. હું પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એટલું બધું એન્કરેજ કે પ્રેફરન્સ આપતો નથી. એનું સિમ્પલ કારણ એ છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમને ઇટ્સ અ ડ્યુઅલ ટેક્સ બર્ડન, ઇન ધ સેન્સ કે કંપની પોતે એની આવક પર ટેક્સ ભરે છે અને પછી જે તમારું રિઝર્વ થાય, પ્રોફિટ બિલ્ડઅપ થાય, એમાંથી તમે જ્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરો ત્યારે લગભગ 20% ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગે છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ અ બર્ડન ઓફ ડબલ ટેક્સેશન દેર. એઝ કમ્પેર્ડ ટુ દેટ, ભાગીદારી પેઢી કે ટ્રસ્ટ જે છે એની અંદર ઇટ ઇઝ ડેફિનેટલી અ સિંગલ પોઈન્ટ ટેક્સ. એમાં આ બંને કેસમાં લોકોને ચિંતા થોડીક લિમિટેડ લાયબિલિટીના એંગલથી થાય છે. એટલા માટે હવે ધ સોલ્યુશન ઇઝ વોટ ઇઝ રિફર ટુ એઝ LLP, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. આ LLP છે ને હેઝ ગોટ ધી બેસ્ટ ઓફ બોથ. જે પાર્ટનરશિપનો ડ્રોબેક છે કે જે એનો માઇનસ પોઈન્ટ છે લિમિટેડ લાયબિલિટીનો, એ તમને LLPમાં એનો લાભ મળે છે. અને કંપનીનો જે મુખ્ય ડ્રોબેક કે લિમિટેશન છે કે તમને ડબલ ટેક્સ લાગે છે, એ LLPમાં લાગતો નથી. કારણ કે LLPની કરપાત્રતા એ ભાગીદારી પેઢીને સમકક્ષ છે. ભાર્ગવભાઈ જોશીનો આ ક્વેશ્ચન છે કે ઘરડાઓ વર્ષો પહેલાં જેનું ડેથ થયું હતું
એટલે ઘણા વર્ષો પહેલાં તો એવું હતું કે મૃત્યુ પછી ઘણું બધું મોટું જે ઝવેરાતને બધું હતું એ વિધાઉટ વિલ આપણી પાસે રહેતું. હવે એવા સંજોગોમાં 300-400 તોલા કે ઉપરની જો એસેટ્સ હોય અને જે વિલ વગર જ કોઈની પાસે હોય તો એને કેવી રીતે હવે એને રિફ્લેક્શનમાં આપવી જોઈએ, વેધર હી હેઝ ટુ ડિક્લેર ઇટ ઓર શું કરવું જોઈએ? આ મોટી સમસ્યાનો પ્રશ્ન બની જાય. કારણ કે એક તો પહેલાં ઇન ધી એબસન્સ ઓફ અ વિલ એની ઓનરશીપનો એક મુદ્દો આવે. એ સિવાય માની લો કે વિલ પણ હોય તોય તમે ઝડપાવ એટલા માટે કે તરત પ્રશ્ન વેલટેક્સનો આવે. આજે મિત્રો આપ સૌ જાણો છો કે સંપત્તિ વેરાના કાયદા હેઠળ 2009 સુધી 15 લાખની જ લિમિટ હતી, ત્યાર પછી 30 લાખની અત્યારે લિમિટ છે. પણ 15 લાખ અને 30 લાખમાં આજના જે સોનાના અને બીજા ઝવેરાત ને હીરામોતીના જે ભાવો છે એમાં ક્યાં જઈને વાત અટકે? એટલે આ 300-400 તોલાવાળી વાત જે છે એ બેસશે નહીં. પણ એક સલાહ હું દરેકને એ આપવા માગું છું મિત્રો, ખાસ કરીને સંપત્તિ વેરો, વેલટેક્સ ઇઝ વન એરિયા જે ઇઝ વેરી મચ ઇગ્નોર્ડ. અને મેં જોયું છે કે સારા સારા કુટુંબોમાં ઇન્કમટેક્સના રિટર્ન્સ ભરાતા હોય પણ વેલટેક્સનો કોઈને કેમ કરતા કેમ વિચાર જ નથી આવતો. અને તમે જો એક સહેજ અંદાજો, આજે 30,000 રૂપિયે તોલો સોનું છે, એમાં એમ સમજો કે 22 કેરેટનું હોય તો તમે એવરેજ 15% કાપી નાખો તો 4,500 નીકળી જાય, તો 25,500 એ 22 કેરેટનો ભાવ થયો. એટલે આજે તમારી પાસે ખાલી 1200 ગ્રામ સોનું હોય, એકલા સોનાની વાત કરું ને, જો મિક્સ હોય તો એનાથી ઓછું સોનું ને જવેરાત હોય, તો 30 લાખ તો સહેજે હું નથી માનતો કે પાટણની અંદર સી આજે ઇવન અપર મિડલ ક્લાસ ફેમિલીઝમાં 30 લાખ રૂપિયા ઇઝ વેરી કોમન. અને એમાં પણ જો એક આપણી ગાડી હોય તો એ ગાડી પણ ટેક્સમાં ઉમેરાતી હોય છે. એટલે જો બેનના નામે ઝવેરાત હોય ને ગાડી હોય અને એમાં એ ગાડી, હવે તો જાણો છો ગાડીની કિંમત તો શું છે. ઇવન લોકો આજે મર્સિડીઝ ને પેલી 5 બંગડીઓવાળી, હવે નામ કહે છે ને 4 બંગડીઓવાળી, સોરી ઓડી, એ ઓડીને હવે તમે ગાડી જ તમારી 45-50 લાખની હોય પણ કોઈને સૂચતું નથી કે ભાઈ 30 લાખની અંદરના રિટર્નની અંદર મારે આ દર્શાવવું જોઈએ, બીજા ઘરને ખુલ્લી જમીનોને બધું. એટલે વેલટેક્સ ઇઝ અ વેરી મચ ઇગ્નોર્ડ એરિયા. અને વેલટેક્સમાં કદાચ લોકોનું ચાલે છે કેમ, કારણ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ એટલું સિરિયસલી વેલટેક્સની પાછળ પડેલ નથી. પણ વેલટેક્સના રિટર્નને ભરવાના હું તમને લાભો જણાવીશ, અને આઈ એમ જસ્ટ ગિવિંગ યુ સમ સ્મોલ ઇન્સ્ટન્સીસ. મિત્રો આજે જો તમારે ત્યાં સર્ચ આવી, આવકવેરા દરોડો આવ્યો, તો બીજું કશું ના નીકળ્યું તોય તમારા ઘરેણાને માટે તરત તપાસ થાય. અને ઘરેણા માટેનો નિયમ એવો છે, આ સમજી લો, સેન્ટ્રલ બોર્ડ ઓફ CBDT નો જે સર્ક્યુલર છે એમાં એમ કહે છે કે જો સંપત્તિવેરાના રિટર્નમાં તમે જે કાંઈ ઘરેણા ઝવેરાત દર્શાવ્યા હોય તો એને બિલકુલ ટચ કરવાના નહીં. ભલે તમારું રિટર્ન તમે ભર્યું અને સમરી એસેસમેન્ટમાં એક્સેપ્ટ થઈ ગયું, કોઈ સવાલ પૂછાય નહીં, પછી એ લોકો એવું ના કહી શકે કે અમારે સવાલ પૂછવા છે. હવે ધ લો ઇઝ કે વન્સ યુ હેવ એક્સેપ્ટેડ દેટ રિટર્ન, તો એ રિટર્નમાં દર્શાવેલ જેટલું સોનું, જેટલા હીરા મોતી હોય એને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ રીતે ટચ નહીં કરી શકે. સી ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. એની સામે જો તમારું રિટર્ન નહીં હોય તો કાયદો એમ કહે છે કે 500 ગ્રામ સોનું પર મેરિડ લેડી. અનમેરિડ લેડી હોય ઘરમાં તો 250 ગ્રામ, એટલે દીકરી હોય તો 250 ગ્રામ, અને પુરુષ સભ્ય હોય તો 100 ગ્રામ. એટલે 100, 250 અને 500ના કાટલા એ લોકોએ મૂકી દીધા. એટલે ઘરમાં 3 સભ્યો હોય તો 500 ને 250, 700, 750 અને તમારા 100 દીકરી સાથે હોય તો ખાલી 850 ગ્રામ સોનું. એટલે એનાથી ઉપરાંતનું જે હોય, પછી તમે એમ કહો કે મને આમથી મળ્યું ને તેમથી મળ્યું, તો કે ભાઈ તમે વેલટેક્સનું રિટર્ન કેમ નથી ભર્યું?
નથિંગ ડુઈંગ. તમે કહો હવે હું ભરી દઈશ, નો, વી કેન ટેક ઇટ. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આઈ હેવ કમ એક્રોસ સો મેની કેસીસ કે લોકો એટલી સમય સૂચકતા વાપરીને એમના વેલટેક્સના રિટર્ન્સમાં જે છે બતાવી દીધું. આજે તમારા 25-30 વર્ષ પહેલાંના લગ્ન થયા હોય તો અત્યારે તમે વેલટેક્સમાં બરાબર બોર્ડર લાઇન ઉપર બોલાવીને મૂકી દો તો કોઈ એમાં છેડછાડ નહીં કરે. કેમ? કારણ કે 25 વર્ષ પહેલાંનું હોય તો એમાં એ વખતે એટલા ભાવમાં આ થઈ શકે, અને અત્યારે તમારું એક્સેપ્ટ થઈ ગયું. પણ એક્સેપ્ટ થઈ ગયું મીન્સ ઇટ્સ અ બિગ રિલીફ. વેલટેક્સનું બર્ડન ઇઝ વેરી સ્મોલ, 1% છે 30 લાખ ઉપર. એટલે આજે તમારી પાસે 35 લાખની સંપત્તિ હોય તો, અને એમાં વેલ્યુએશન ઇઝ નોટ ટુ બી સીન, કારણ કે વેલ્યુએશન એમાંય પર્ટિક્યુલર સોનામાં તો જાણે પેલો સવાલ નથી. હીરા મોતીમાં એક બીજો મોટો એડવાન્ટેજ છે કે વેલ્યુએશન તમારે 5 વર્ષે 1 જ વાર કરવું પડે છે. એટલે એક વાર તમે જે વેલ્યુ કરી ફોર 5 યર્સ, પછી ભલે ભાવ ભડકે બળતા હોય તો પણ હીરા મોતીમાં 5 વર્ષ સુધી તમારે વેલટેક્સની કોઈ જવાબદારી વધશે નહીં. એટલે આ બધા લાભોને લક્ષ્યમાં રાખતા આઈ વુડ જસ્ટ લાઈક ટુ એન્કરેજ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ, વેલટેક્સનું રિટર્ન ભરવામાં ચૂકતા નહીં. જેટલું એમાં તમે વિચારપૂર્વકનું આયોજન કરી શકો એ કરજો, ઇટ ઇઝ ટુ યોર એડવાન્ટેજ. ડૉક્ટર પ્રણતભાઈ મજમુદારનો આ ક્વેશ્ચન છે. પ્રણતભાઈનું એવું માનવું છે ઘણા બધા કન્ટ્રીઝમાં ઇન્કમ ટેક્સ નથી, જો 100% ઇન્ડિયામાં બી ટેક્સ નાબૂદ થાય તો કરપ્શન શું ન ઘટે? અને સેકન્ડરી કે ઘણા બધા કન્ટ્રીઝ વિધાઉટ ટેક્સ જો ચાલે છે તો આ ઇન્ડિયામાં કેમ એપ્લાય હજી સુધી નથી થયું, અથવા કેમ કોઈએ વિચાર્યું નથી? ભારત જેટલી વસ્તીના 10 કે 20% ધરાવતા કોઈ દેશોમાં ટેક્સ ના હોય એવા દાખલા લો. મિત્રો, જે દેશોમાં ટેક્સ નથી દે આર ઓલ ટાઈની કન્ટ્રીઝ. ટાઈની એટલે કન્ટ્રી એટલે આજે દુબઈમાં સપોઝ એમ સમજો કે ટેક્સ, ઇન્કમ ટેક્સ નથી, પણ દુબઈની વસ્તી કેટલી? નંબર વન. નંબર ટુ કે દુબઈની અંદર એ લોકો પાસે જે એમનું આખું ઇકોનોમી છે, યુ નો ઇઝ અ ટોટલ ઓઇલ બેઝડ સ્ટ્રોંગ ઇકોનોમી, એ લોકો પાસે એટલા બીજા રિસોર્સિસ છે અને ત્યાં બીજા પ્રકારના ઇન્ડિરેક્ટ ટેક્સીસ ને બધું છે. એટલે સરવાળે આઈ ડુ અગ્રી કે ઇન્કમ ટેક્સના માળખાને, જે હવે અત્યારે ડિબેટ ચાલ્યો છે કે બીજેપી કહે છે કે ભાઈ અમે આવીશું તો અમે ટેક્સના માળખામાં આટલા આટલા સુધારા કરીશું, ચોક્કસ સુધારાને અવકાશ છે, પણ ટોટલી ઇન્કમ ટેક્સ ફ્રી આઈ ડોન્ટ થિંક એન પર્ટિક્યુલરલી અ સોસાયટી ઓફ અવર કાઇન્ડ યુ નો ઇન ઇન્ડિયા કેન રન. અને આપણે જ્યારે ટેક્સનો વિચાર કરીએ છીએ, ડૉક્ટર સાહેબને મારે એટલું જ કહેવાનું છે, ત્યારે મિત્રો આજે મને યાદ છે કે જસ્ટ વેન આઈ વોઝ સ્ટડીંગ લૉ, એટલે mid-70s વાત કરું છું, 74-75 આપને યાદ હશે, તે વખતે પાલખીવાલા યુઝ ટુ સે દેટ ઇન્ડિયા ઇઝ ધ હાઈએસ્ટ ટેક્સ્ડ નેશન ઇન ધ વર્લ્ડ. કારણ કે આપણે ત્યાં શું ટેક્સનો રેટ હતો ખબર છે? 97.5%. 97.5%, 1 લાખ રૂપિયા ઉપરની આવક હોય તો એના ઉપર 97.5% ટેક્સ લાગતો હતો. ત્યારે આપણને એમ કહેવાનું મન થાય કે ભાઈ મારી બધી આવક લઈ લો, મને ખાલી મારો ટેક્સ પાછો આપો, ફાયદામાં રહીએ ને. પછી મને યાદ છે 97.5%ના 72 થયા, 72ના 60 થયા, 60ના 50%. જ્યારે 50% વીપી સિંઘે 1985 જ્યારે લાવ્યા ત્યારે લોકો આમ જાણે 50%માં અહીંયા આતશબાજી ચાલેલી. પીપલ થોટ ઓહ વોટ અ ગ્રેટ થિંગ. એસ્ટેટ ડ્યુટી આપણે ત્યાં 85% એસ્ટેટ ડ્યુટી હતો, એ આખો એસ્ટેટ ડ્યુટી એબોલિશ થઈ ગયો. 5%નો વેલટેક્સ હતો, એમાંથી 1% આવી ગયો, અને વેલટેક્સ બધા ઉપર લાગતો હતો. તે બધા ઉપર લાગવાને બદલે હવે ખાલી 6 એસેટ્સ ઉપર વેલટેક્સ લાગે છે. ઇન્કમ ટેક્સ ઘટતા ઘટતા મનમોહનસિંહ 40% અને ચિદમ્બરમજી 30% લઈ આવ્યા. આજે લેટ મી ટેલ યુ કે ઇન્ડિયાના આ 30%ના ટેક્સ કરતાં આજે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, જપાનમાં અને યુરોપના મોટાભાગના દેશોમાં ટેક્સના રેટ્સ આર હાયર. એટલે ઇન્ડિયામાં ટેક્સનો રેટ જે છે 30%, એની સામે હું નથી માનતો કે આપણે એક પણ આપણે કોઈ એની સામે વાંધો હોઈ શકે. પ્રશ્ન જે તમે કહ્યું ને
કે આ ટેક્સ આપણને એટલા માટે ખૂંચે છે કે આકરો લાગે છે કે નાની નાની વાતમાં સ્ક્રુટિની, ઇન્વેસ્ટિગેશન, તમને નોટિસો આવે, લમસમ એડિશનો થાય, હાઈ પીચ્ડ એસેસમેન્ટ થાય, ધીસ ઇઝ વોટ કોઝિસ ધી ટ્રબલ. સી, આજે જો કરદાતાઓમાં વિશ્વાસ મૂકીને એમને શા માટે આજે આપણા ત્યાં વસ્તીના પ્રમાણમાં તમે કરદાતાઓની સંખ્યા ગણો તો વી આર અમોંગ્સ ધ લોએસ્ટ ઇન ધ વર્લ્ડ. આજે આપણે ત્યાં આપણી વસ્તી કેટલી ભારતની? 125 કરોડ. મિત્રો, 125 કરોડમાં 3% કરદાતાઓ આજે ઇન્કમ ટેક્સ ભરે છે, એટલે રિટર્ન ભરે છે. ઇન્કમ ટેક્સ ભરે છે એ પણ અસ્થાને ગણાય, કારણ કે રિટર્ન ભરીને પછી કેટલા બધા તો રિફંડ લેવાનું થાય સિનિયર સિટીઝનને ને બધાને. ટુડે વી આર ધ ઓનલી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આખી દુનિયામાં ભારત એકમાત્ર દેશ છે જ્યાં ખેતીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે. આપણી પહેલાં પાકિસ્તાન હતું, પાકિસ્તાને પણ કાયદો બદલાઈ કાઢ્યો. મિત્રો, ખેતીની આવક ખેડૂતો માટે મને ખૂબ લાગણી છે, પણ હું પોતે, તમે જેનો ઉલ્લેખ કર્યો ને, અમે જ્યારે બજેટ હતો એસાની અમારી ટીમમાં, જે અમે 3 જણાએ વી પ્રેઝન્ટેડ ધ મોડલ બજેટ, ત્યારે મેં 2 મોટા સુધારા મેં એમાં રજૂ કર્યા હતા. મેં એમ કહ્યું કે ખેતીની આવકને ટેક્સ કરવી જોઈએ, ખેડૂતો નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને પૂરી માફી આપો. આજે જેમ સિનિયર સિટીઝન માટે 5 લાખની મુક્તિ છે ને, મેં કહ્યું ખેડૂતોને ચાલો 10 લાખ રૂપિયા સુધીની આવક ઉપર ખેડૂતને કોઈ ટેક્સ નહીં. તો આજે જે સાચો ખેડૂત છે એને 10 લાખની મુક્તિ હોય તો એ તો રાજી થાય. આપણને 2 લાખ છે, ચલો ખેડૂત પુત્ર છે, બહુ મહેનત કરે છે, એને 10 આપો. પણ આજે તો 50 લાખ કે 1 કરોડની પણ ખેતીની આવક બતાવીને, પૈસાની ખેતી કરીને લોકો ટેક્સ, મિત્રો, લિટરલી પૈસાની ખેતી કરીને ટેક્સ આજે ચોરી કરે છે, એ વાત ખોટી છે, ખરું કે નહીં? ત્યાં સુધારો થવો જોઈએ. તો આજે કેટલા બધા લોકો ટેક્સ ભરતા થશે? નંબર 2, આજે તમે વિચાર કરો કે નાનો માણસ, આજે તમે પગાર તમે કમાઓ એટલે તમે 10 લાખ ઉપર પ્રોફેસરને પગાર મળે 30% ટેક્સ. પેલી મોરિશિયસમાં રજિસ્ટર થઈને FII આવે, અહીંયા કરોડો નહીં, 2 અબજ રૂપિયાનો શોર્ટ ટર્મ ગેઇન અને લોંગ ટર્મ ગેઇન કરીને જાય અને ટેક્સ ઇઝ 0. શા માટે? સી, આ જે વિસંવાદિતાઓ છે એને જો સુધારવામાં આવે તો જેની પાસેથી ટેક્સ ખરેખર મળવો જોઈએ એમની પાસેથી પૂરો મળે, જે માણસ ખોટો દંડાય છે દંડાતો બંધ થાય, અને આખું જે વહીવટી તંત્ર છે એમાં એક એવી એકાઉન્ટેબિલિટી આવે કે પેલા અધિકારીને પણ જવાબ આપવો પડે કે જો હું ખોટી આકારણી કરીશ, જો હું ખોટો દરોડો પાડીશ, ખોટું ડિસ્ક્લોઝર કરાવીશ, ખોટું સર્વે કરીશ, તો મારે જવાબ આપવો પડશે. મિત્રો, આની જરૂર છે, અને આ થશે તો મને લાગે છે, મેં તમને કહ્યું ને, નજર કો બદલો નજારે બદલ જાયંગે. એક ભરતભાઈ પ્રજાપતિનો સરકાર